લાસ્ટ ટ્યુટોરિયલમાં આપણે ગ્રીડ ઓર્થોમોડ અને ઓબ્જેક્ટ સ્નેપ આ બધા ઓપ્શન્સ વિશે જોયું આ ટ્યુટોરિયલમાં આપણે ઝૂમિંગના ઓપ્શન્સ વિશે જોશું ડ્રોઈંગને કોઈપણ એરિયાને ઝૂમ ઇન કરીને કે એને એન્લાર્જ કરીને તમારે જુઓ હોય કે એના ઉપર કામ કરવું હોય તો એના માટે તમે ઝૂમ કમાન્ડનો યુઝ કરી શકો ઝૂમ કમાન્ડ બે રીતે તમે ઝૂમિંગ કરી શકતો એક તો કમાન્ડથી તમે ઝૂમિંગ કરી શકશો બીજું જે છે એ આપણા માઉસનું વચ્ચેનું જે રોલર છે એને યુઝ કરીને ઝૂમ ઇન કે આઉટ કરી શકાય તમે ડ્રોઈંગ ઉપર જ્યાં તમારું કર્સર રાખો છો એ રેફરન્સ રેફરન્સથી ઝૂમિંગ જે છે એ પરફોર્મ કરશે જ્યારે તમે રોલરથી રોલરનો યુઝ કરશો ત્યારે તમારું જે કર્સર જે લોકેશનમાં હશે એ લોકેશનને સેન્ટરમાં રાખીને ડ્રોઈંગને ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરશે તો માનો કે આપણે આ કોર્નર કે આ ઇન્ટરસેક્શન પોઈન્ટ જે છે એની આજુબાજુનો એરિયા મારે ઝૂમ ઇન કરીને જોવો છે તો મારું કરસર એની હું આજુબાજુમાં રાખીશ અને પછી મારું રોલર જે છે માઉસનું બટન છે એને આગળની સાઈડે સ્ક્રોલ કરું છું તો એ ત્યાં ઝૂમ ઇન કરે છે એવી જ રીતે રિવર્સમાં હું રોલ કરું તો ઝૂમ આઉટ કરશે માનો કે મારે આ એરિયાને ઝૂમ ઇન કરવો છે પણ મારું ક્રોસેર જે છે કે કરસર છે એ અહીંયા સર્કલની આજુબાજુ હોય અને હું આવી રીતે ઝૂમ ઇન કરું છું તો મારે જે એરિયા ઉપર ફોકસ કરવું છે એ જે છે એ આઉટ ઓફ સ્ક્રીન થઈ જશે એટલે જે એરિયાને તમારે ફોકસ કરવું છે એ એરિયાને તમે અહીંયાથી એની આજુબાજુમાં કરસર રાખવાનું અને પછી તમારે માઉસનું બટન જે છે એને સ્ક્રોલ કરવાનું કે રોલ કરવાનું બીજો જે ઓપ્શન છે એ કીબોર્ડની અંદર તમે ઝૂમ કમાન્ડ સ્ટાર્ટ કરવા માટે ઝેડ ટાઈપ કરશો એટલે તમને અહીંયા સ્ક્રીન ઉપર એ ઝૂમ કમાન્ડ બતાવશે અથવા ઝેડ અને સ્પેસ બાર કે એન્ટર આપશો એટલે ઝૂમ કમાન્ડ સ્ટાર્ટ થઈ જશે કોઈપણ કમાન્ડ તમે સ્ટાર્ટ કરો છો ત્યારે એને રિલેટેડ જે બીજા બધા ઓપ્શન્સ હશે એ તમને અહીંયા કમાન્ડ બારની અંદર અહીંયા અલગ અલગ ઓપ્શન્સ બતાવશે તમે જુઓ તો એટલે ઝૂમ કમાન્ડની અંદર જ બીજા સબ ઓપ્શનમાં કે સબ કેટેગરીમાં આટલા ઓપ્શન છે ઓલ સેન્ટર ડાયનેમિક એક્સટેન્ટ પ્રીવિયસ સ્કેલ વિન્ડો અને ઓબ્જેક્ટ તો આ જે બધા ઓપ્શન છે એ બધામાં તમારે પહેલો લેટર જે છે એ તમે જોઈ શકો કે કેપિટલમાં લખેલો છે પ્લસ એનો કલર જે છે એ થોડો અલગ છે એટલે કે કલર કલરથી છે તો કોઈપણ ઓપ્શન તમારે સિલેક્ટ કરવો હોય અને એના માટે તમારે માનો કે કીબોર્ડ યુઝ કરવું છે તો એ કમાન્ડનો જે બ્લૂ કલરનો લેટર છે માનો કે એક્સટેન્ટ્સ આપણે સિલેક્ટ કરવું છે તો એની અંદર ઈ જે છે એ કેપિટલ છે અને બ્લૂ કલરથી છે એટલે કેપિટલ અને બ્લૂ કલરથી જે કાંઈ પણ લેટર્સ હશે એને તમે સિલેક્ટ કરી શકો ડાયરેક્ટલી કરસરને કે માઉસને ત્યાં લઈ જઈને એના ઉપર ક્લિક કરીને એને સિલેક્ટ કરી શકાય આપણે વન બાય વન અહીંયાથી જોતા જશું સૌથી પહેલું છે ઓલ તો ઝૂમ ઓલ તમે જ્યારે આપો છો ત્યારે શું કરશે તો કે જેટલા ઓબ્જેક્ટ છે ડ્રોઈંગની અંદર જેટલા ઓબ્જેક્ટ હશે એ બધા તમારી સ્ક્રીનમાં ગોઠવાઈ જાય કે ફિટ થઈ જાય એવી રીતે ડ્રોઈંગને એ ઝૂમ ઇન કે ઝૂમ આઉટ કરશે બીજું જે ઓપ્શન છે એ છે સેન્ટર માનો કે કોઈ ઓબ્જેક્ટ કે માનો કે આપણે વાત કરતા હતા એવી રીતે આ ઇન્ટરસેક્શન પોઈન્ટ જે છે એને મારે ડ્રોઈંગના સેન્ટરમાં કે સ્ક્રીનના સેન્ટરમાં રાખીને એની ફરતે મારે ઝૂમિંગ કરવું છે તો હું આ સેન્ટરવાળું ઓપ્શન લઈ શકું તો સે સેન્ટર હવે સેન્ટરમાં તમે જશો એટલે તમને સ્ક્રીનમાં જો ઇન્સ્ટ્રક્શન બતાવે છે સ્પેસિફાઈ સેન્ટર પોઈન્ટ આપણે ઓર્થો મોડ અત્યારે ઓબ્જેક્ટ સ્નેપિંગ ચાલુ છે તો તમે અહીંયાથી એપ્રોક્સિમેટલી આપણે સેન્ટર પોઈન્ટ અહીંયા હું ક્લિક કરું છું ત્યાં જેવું મેં ક્લિક કર્યું એટલે મને અહીંયા મેગ્નિફિકેશન હાઈટ પૂછે છે એટલે કે અત્યારે જે સ્ક્રીનની વેલ્યુ છે એ અરાઉન્ડ પાંચસો યુનિટ જેવી કાંઈ છે તો તમારે ઝૂમ ઇન કરવું હોય તમે એનાથી ઓછી વેલ્યુ આપશો તો ઝૂમ ઇન થશે અને એનાથી વધારે વેલ્યુ આપશો તો ઝૂમ આઉટ થશે માનો કે આપણે સેમ મારો કે મારે પાંચસો જ રાખવી છે પાંચસો અને એન્ટર કરું છું તો ખાલી શું કરશે તો કે જે પોઈન્ટ આપણે ક્લિક કર્યો તો એ પોઈન્ટને સ્ક્રીનના સેન્ટરમાં લઈ લેશે અને એના પ્રમાણે ડ્રોઈંગ જે છે એ તમને કે એ એરિયા જે છે એ તમારા સ્ક્રીનના સેન્ટરમાં આવી જાય એવી રીતે તમને દેખાશે તો આ ઝૂમ સેન્ટર છે કોઈ પણ પોઈન્ટ જે છે કે લોકેશન જે છે એને સ્ક્રીનના સેન્ટરમાં લેવું હોય તો તમે ઝૂમ સેન્ટરનો યુઝ કરી શકો એના પછી થર્ડ ઓપ્શન જે છે એ છે ડાયનેમિક છે હું પહેલાં ઝૂમ ઓલ આપું છું ઓલ આપવા માટે ઝેડ એન્ટર અને એટલે કે ઓપ્શન ઓલ માટે એ છે તો એ એન્ટર કરું એટલે ઝૂમ ઓલ પરફોર્મ ફોર્મ થશે થર્ડ ઓપ્શન જે છે એ ડાયનેમિક છે તો એ ડાયનેમિક કેવી રીતે કામ કરે છે એને જોઈએ તો ઝૂમ એન્ટર ડાયનેમિક માટે છે ડી તો સે હું ડી ટાઈપ કરું છું અને એન્ટર આપું છું તમે ઝૂમ ડાયનેમિક કરશો એટલે તમને એક આવી રીતે એક વિન્ડો તમને બતાવશે આ જે વ્હાઇટ કલરની જે વિન્ડો જે મૂવ થાય છે એ વિન્ડો જે છે એ તમારા સ્ક્રીનના રેફરન્સથી હોય સ્ક્રીનની જેવડી સાઇઝ હોય એના રેફરન્સથી એક બોક્સ તમને મળશે કોઈ પણ જગ્યાએ તમારે જસ્ટ અહીંયા પહેલાં અત્યારે ક્લિક કરી દેવાનું પછી તમે આ વિન્ડોને નાની કે મોટી કરી શકો માનો કે મારે આવડી વિન્ડો રાખવી છે તો ફરી પાછું હું માઉસને મૂવ કરીને નાની મોટી કરી અને જ્યારે સાઇઝ જોતી હોય એવડી વિન્ડો આવે પછી ફરીથી પહેલું બટન ક્લિક કરવાનું એટલે વિન્ડોની સાઇઝ એવડી ફિક્સ થઈ જશે હવે જે એરિયા તમારે ઝૂમ કરવો છે માનો કે મારે આ સર્કલની આજુબાજુનો એરિયા છે એને ઝૂમ કરીને જોવો છે તો એ એરિયા ઉપર લઈ જઈ અને રાઇટ ક્લિક આપવાનું છે તમે રાઈટ ક્લિક આપશો એટલે એ બોક્સની અંદર જેવડો એરિયા હતો એટલો એરિયા કે એ ઝૂમ કરીને સ્ક્રીનની સાથે ફિટ કરી દેશે તો તમે એવી રીતે ઝૂમ ડાયનેમિકનો યુઝ કરી શકો ફરી પાછું ઝૂમ ઓલ આપી દઉં છું તો ઝૂમ ઓલ ડાયનેમિક પછી છે એક્સટેન્ટ્સ ઝૂમ ઓલ અને ઝૂમ એક્સટેન્ટ્સ સિમિલર જેવા જ છે તમારું ડ્રોઈંગ કદાચ આવી રીતે આમ નાનું છે તો ઝૂમ એન્ટર ઈ એન્ટર એટલે કે એક્સટેન્ટ્સ તો એને પણ ડ્રોઈંગની જે સ્ક્રીનની લિમિટ હશે ત્યાં સુધી એ ગોઠવી દેશે તો આ ઝૂમ એક્સટેન્સ એવી રીતે કામ કરી શકશે એના પછી છે પ્રીવિયસ તો પ્રીવિયસ માટે પી છે તો ઝૂમ એન્ટર પી એન્ટર તો પ્રીવિયસ એટલે જે કંડિશન અત્યારે છે એની પહેલાંની જે ઝૂમિંગની કન્ડિશન હતી એ કંડિશન ઉપર તમને ઝૂમિંગ પાછું લઈ જશે ઝૂમ એન્ટર પી એન્ટર તો આ કંડિશન વળી પાછું ઝૂમ એન્ટર પી એન્ટર તો આની પહેલાં જે કન્ડિશન હતી એ તો એવી રીતે જેમ તમે અંડું કરતા હોય એવી જ રીતે ઝૂમિંગની અંદર પ્રીવિયસ કન્ડિશન કોલ કરી શકો એના પછી છે સ્કેલ તો ઝૂમ એન્ટર સ્કેલ માટે એસ છે એસ એન્ટર તો તમને એક સ્કેલ ફેક્ટર પૂછશે કે કેટલું સ્કેલ કરવું છે તો સે તમે અત્યારે માનો કે હું આ પૂછું ટ્વેન્ટી ફાઈવ તો એ ટ્વેન્ટી ફાઈવ ટાઈમ્સ ઓરિજિનલ જે સ્કેલ હોય કે તમારી સ્ક્રીન હોય એના કરતાં પચીસ ગણું સ્કેલ કરીને બતાવશે ઝૂમ એન્ટર એસ એન્ટર સે વન આપું છું તો આ એક ગણો સ્કેલ કે વન ઇઝ ટુ વનનો સ્કેલ જે છે એવી રીતે બતાવશે તો આ સ્કેલ ફેક્ટર ફેક્ટરવાઈઝ છે એવી જ રીતે વિન્ડો છે વિન્ડો એટલે કોઈ પર્ટિક્યુલર એરિયા તમારે સિલેક્ટ કરીને એને ઝૂમ કરવો છે તો ઝૂમ ઝેડ એન્ટર ડબ્લ્યુ એન્ટર વિન્ડો અને પછી તમારે માઉસનું પહેલું બટન ક્લિક કરી પછી આવી રીતે વિન્ડો ડ્રો કરવાની છે એટલે એ જે વિન્ડો તમે બનાવશો એ વિન્ડો જેવડી સાઇઝની અંદરનો જે એરિયા છે એને તમને ઝૂમ કરીને બતાવશે તો એ તમે ઝૂમ એવી રીતે કરી શકો ઝૂમ એન્ટર ઈ એન્ટર પાછું હું એક્સટેન્ટ આપું છું અને છેલ્લું ઓપ્શન છે ઝૂમ ઓબ્જેક્ટ કોઈપણ પણ ઓબ્જેક્ટને લઈને એના રેફરન્સથી તમારે ઝૂમિંગ કરવું હોય માનો કે મારે આ સર્કલ જે છે એને ઝૂમ કરીને કે એને સ્ક્રીનમાં ફિટ કરીને જોવું છે તો ઝૂમ એન્ટર ઓ એન્ટર અને પછી એ ઓબ્જેક્ટ સિલેક્ટ કરવાનું પૂછશે તો આપણે ઓબ્જેક્ટ સિલેક્ટ કરીએ અને રાઇટ ક્લિક એટલે કે એન્ટર આપીએ તો આ ઝૂમ ઓબ્જેક્ટ જે છે એ આવી રીતે કામ કરશે તો આ અલગ અલગ બધા ઓપ્શન છે જનરલી આપણે વધારે યુઝ કરશું એ બધા ઓપ્શનમાં ઝૂમ ઓલ એક્સટેન્ટ વિન્ડો અને ઓબ્જેક્ટ આ ચાર જે ઓપ્શન જે છે ઝૂમ ઓલ એટલે કે આખું ડ્રોઈંગ જે છે કે બધા ઓબ્જેક્ટ છે સ્ક્રીનમાં આવી જાય સેમ વસ્તુ ઝૂમ એક્સટેન્ટમાં છે એવી જ રીતે ઝૂમ વિન્ડો છે તો પર્ટિક્યુલર એક વિન્ડો બનાવીને એટલો એરિયા તમે ઝૂમ કરી શકો અને કોઈ પણ ઓબ્જેક્ટને લઈને ઝૂમ કરવું હોય તો ઝૂમ ઓબ્જેક્ટ યુઝ કરી શકો આ ઝૂમિંગ માટેના ઓપ્શન થયા એવી જ રીતે ડ્રોઈંગને ખસેડવું હોય માનો કે મેં થોડુંક ઝૂમ કરેલું છે અને મારે એને મૂવ કરીને બીજો ભાગ કે જુઓ છે તો રાઈટ ક્લિકમાં તમને અહીંયા પાનનું ઓપ્શન મળશે તો પાન તમે ચાલુ રાખો પછી પહેલું બટન ક્લિક કરીને તમે ડ્રોઈંગને આવી રીતે માઉસ મૂવ કરશો તો એમાં ડ્રોઈંગ આવી રીતે મૂવ થશે તો તમે આવી રીતે પાન કમાન્ડનો યુઝ કરી શકો એસ્કેપ આપશો એટલે કમાન્ડથી બહાર નીકળી જશો આ જ વસ્તુ તમે માઉસનું જે આપણે પહેલું ને બીજું બટન જે છે પહેલું બટન એટલે કે એ ફસ્ટ લેફ્ટ હેન્ડ સાઈડનું પહેલું બટન અને વચ્ચેનું રોલર એ બંનેને એકી સાથે પ્રેસ કરીને માઉસ મૂવ કરશો તોય પાનનો કમાન્ડ તમારે પરફોર્મ કરશે તો આપણે ત્રણ વસ્તુ જોઈએ એક તો રોલરથી ઝૂમ ઇન ઝૂમ આઉટ કેવી રીતે થાય ઝૂમ કમાન્ડને કેવી રીતે યુઝ કરી શકાય અને પાન કમાન્ડનો યુઝ કરીને તમે ડ્રોઈંગ જે છે કે કેવી રીતે સ્ક્રીનમાં મૂવ કરી શકો તો આ તમને ડ્રોઈંગ બનાવતી વખતે જે એરિયા ઉપર તમારે કામ કરવું છે એ એરિયામાં ફોકસ કરવામાં તમને મદદ કરશે